ડીસાના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીના અકસ્માત બાદ તેમના પરિવારજનોને 5 લાખનો ચેક અર્પણ કરાયો. શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના વેપારી ભાઈ અને ગુજરાત અને ભારતમાં ડીસા શહેરના જાણીતા જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનું રોડ અકસ્માતમાં અવસાન થયું હતું. જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનમાં વેપારની પેઢી ડીસા શહેરમાં આવેલ છે અને ભરતભાઈ કોઠારી એસોસિએશનના સભાસદ હતા. શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના વેપારી ભાઈઓએ જે સભાસદ છે તેમના અકસ્માતમાં મૃત્યુ થાય તો ન્યૂ ઇન્ડિયા કંપનીમાંથી 5 લાખ રૂપિયાનો દર વર્ષે વીમા લેવામાં આવે છે, જે ભરતભાઈ કોઠારીના વારસદાર તેમના ધર્મપત્ની નૂતનબેન ભરતભાઈ કોઠારીના બેંક એકાઉન્ટમાં તારીખ 7/10/2021 રોજ જમા આવેલ છે. 5 લાખ વીમા અને 25,000 વધારાનું ન્યૂ ઇન્ડિયા કંપની આપેલ છે. શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જગદીશ ચંદ્ર શંકરલાલ મોદી અને કારોબારી આગાવી સૂચથી આવા સરાહનીય કામગીરી કરવામાં આવે છે. એસોસિએશનના સભાસદોના વીમા લેવામાં આવે છે તેનું પ્રીમિયમ એસોસિએશન ભરે છે અને પેઢીમાં મુનિમ મંજૂર હમાલ ડ્રાઈવર અને પરિવારના સભ્યોનો વીમો ખૂબ જ ઓછા પ્રીમિયમમાં એસોસિએશન દ્વારા જ લેવામાં આવે છે. એસોસિએશનના વેપારી ભાઈ પોતાના ત્યાં કામ કરતા વ્યક્તિઓના ભવિષ્યની ચિંતા કરતા આ પ્રીમિયમ પોતાની પેઢીમાંથી ભરે છે. મિત્રો, કોઈનો વ્હાલ સોય, પુત્ર, પતિ કે પરિવાર કમાનારનું આકસ્મિક અવસાન થાય તો પરિવારને સહાય મળી રહે તે હેતુથી આ સરાહનીય કામગીરીને લોકકલ્યાણ માટે એસોસિએશન સદાય તત્પર રહે છે. રૂપિયાથી જીવન પાછું મળતું નથી, પરંતુ રૂપિયાથી વારસદારનું જીવન યાત્રામાં કોઈ ઓટ આવતી નથી, તે પરિવારને કોઈની આગળ હાથ ફેલાવવો પડતો નથી. એસોસિએશન મહાત્મા ગાંધી બાપુનું સૂત્ર હતું, મુજબ જનસેવા એ જ પ્રભુ સેવા માને છે. આજે ભરતભાઈ કોઠારીની ઓફિસ પર પ્રમુખ જગદીશલાલ ચંદ્ર શંકરલાલ મોદી અને કારોબારી સભ્ય રસિક શાહ, આશીષભાઈ શાહ, કાંતિભાઈ મહેશ્વરી, ખુશાલભાઈ સુંદેસા, કિશનભાઈ ભરતિયાની હાજરીમાં ભરતભાઈ કોઠારીના ધર્મપત્ની નૂતનબેનને બેંક વાઉચર આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, પરઠક, કડીસા. ડીસા રાજપુર પાંજરાપોળના જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારી, જે અમારા શ્રી ડીસા કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના સભાસદ હતા, અમે દર વર્ષે કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મેધે અકસ્માત વીમો જે 5 લાખનો લઈએ છીએ, તે ભરતભાઈના આકસ્મિક મોતથી એમના પત્ની ધર્મપત્ની નૂતનબેનના ખાતામાં 5 લાખ રૂપિયા વીમા ન્યૂ ઇન્ડિયા કંપનીએ આપ્યા છે. અને આ પૈસા લેવા માટે અમે 12મા મહિનામાં ભરતભાઈનું અવસાન થયું હતું, પરંતુ થોડું લેટ થયું એટલે કંપની જોડે વાત કરીને બીજા 25,000 રૂપિયા અમે એક્સ્ટ્રા બી કરાયા છે. અને આ પ્રેરણા લોકોને મળે કે ભાઈ જે પણ સંસ્થાઓ કે એસોસિએશનો ચાલતા હોય તે લોકો પોતાના સભાસદો, પોતાના મજૂરો, ડ્રાઈવરો, મુનિમો એમનો અકસ્માત વીમો લે તો કોઈનો પાલનહાર, કોઈનો વાલસોયો દીકરો, કોઈને રોજીરોટી કમાવાવાળો વ્યક્તિ જો આવી રીતે અકસ્માતમાં જાય તો એને પૈસા અને એના વારસદારોને સુખાકારી મળી રહે. પૈસા એ જ મહત્ત્વનું નથી, પરંતુ પૈસાથી એની પાછળના વારસદારો બી સુખી થાય અને એની જીવનદોરી ચાલી રહે એના માટે આવો સરાહનીય પ્રયાસ બધા એસોસિએશને કરવો જોઈએ તેવી મારી નમ્ર વિનંતી છે. અને ભરતભાઈને જે આપ્યા છે પૈસા, એ પૈસાથી બી અમે એવું કહેવા માગીએ છીએ કે આવનાર સમયમાં બી આવી રીતે લોકો આ કાર્યમાં જોડાતા રહે અને એસોસિએશનોને સાથે રાખી અને આવા અકસ્માત વીમા લે તો લોકોને સુખાકારી બનતી રહે. થેન્ક યુ.